હલો ખેડૂત ભાઈઓ, આજે આપણે થોડીક ઘઉંનું ઉત્પાદન લેવા માટે અમુક જે ચાવીરૂપ મુદ્દાઓ છે એના વિશે થોડીક વાત કરશું. ઘઉં આપણો મુખ્ય પાક છે અને 60-70% વિસ્તારમાં ઘઉંનું વાવેતર આપણે શિયાળામાં કરતા હોય છે, તો એના વિશે ટૂંકી માહિતી મેળવીએ. તો ખાસ કરીને ઘઉંનું દુનિયામાં કુલ ધાન્ય પાકો હેઠળ વિસ્તારમાં 32% હિસ્સો છે ને, એ ખાલી ઘઉંનો જ છે. ઘઉંના દાણામાં સ્ટાર્ચ 60-68%, પ્રોટીન 6-21%, ફેટ છે 1.5-2%, સેલ્યુલોઝ 2-2.5%, મિનરલ અને વિટામિન છે 1.8% હોય છે. પછી વાવેતરનો સમય છે એ ઓક્ટોબર મહિના બીજા પખવાડિયા થી નવેમ્બરના મહિનાના પ્રથમ પખવાડિયા સુધી આપણે વાવેતરનો સમય છે એ વહેલી વાવણી માટે. પણ આ વખતે ગરમી થોડીક વધારે હોવાને કારણે થોડુંક સમયસરની વાવણીમાં જે વાવેતર કર્યા છે એના ઘઉંનો ઉતારો સારો આવશે. ખાસ કરી 15 થી 25 નવેમ્બર છે એ આપણે સમયસરની વાવણી માટેનો ગાળો છે, એમાં ખરેખર ઘઉં વાવવા જોઈએ. મોડી વાવણી કરવી હોય તો 25 નવેમ્બર થી 10 ડિસેમ્બરની વચ્ચે વાવણી કરવી જોઈએ. હવે સમયસરની વાવણી માટેની જાતોની વાત કરીએ તો GW 366 છે, એ 110 થી 112 દિવસે પાકે. GW 3496 છે, એ 96 થી 113 દિવસે પાકે. GW 322 છે, એ 110 થી 116 દિવસે પાકે. અને 273 છે, 113 થી 115 દિવસે પાકે છે. એની ખાસિયો તો અલગ અલગ પ્રકારની છે, તમે જોઈ શકો છો. બરોબર. બીજું છે લોક 1 છે, એ પણ 100 થી 105 દિવસે પાકે. GW 1139 છે, એ પણ 105 થી 110 દિવસે પાકે. લોક 1 છે બરોબર, એ પણ ખાસ કરીને સમયસરની વાવણી અને મોડી વાવણી માટે પણ લોક 1 વાવતર કરીએ છીએ. તો એમાં બીજી જાત છે GW 173, એ પણ મોડી વાવણી માટે 93 થી 96 દિવસે એ પાકી જાય છે. તો ઘઉંની નવી સુધારેલી જાતોની વાત કરીએ તો એમાં ખાસ કરીને જે નવી જાત છે 463 છે, એનું વહેલું વાવેતર 10 નવેમ્બર પહેલાં આપણે કરી દેવું જોઈએ. સમયસરનું જો વાવેતર કરવું હોય તો 15 થી 25 ડિસેમ્બર સુધીમાં કરી દેવું જોઈએ. આમાં એનો ઉતારો એવરેજ સારો છે, દાણાની ગુણવત્તા સારી છે, પછી ગેરુ સામે રોગ પ્રતિકાર શક્તિ ધરાવે છે. સમયસરની વેવણી માટે, વહેલી વાવણી માટે આ જાત બહુ અનુકૂળ છે. આ એનો તમે દાણો જોઈ શકો છો. બીજી સારી જાત છે ટુકડા ટાઈપ જાત ગણીએ તો એમાં GW 451 છે, એ ખાસ કરીને સમયસરની વાવણી માટે છે. પછી છોડની ઊંચાઈ છે એ સારી છે, 67 થી 28 સેન્ટીમીટર પાકવાના દિવસો છે, એટલે 496 કરતાં થોડીક નાની છે, એટલે આપણે થોડીક ઓછી ઢળે. પાકવાના દિવસો 95 થી 113 દિવસ છે. ઉત્પાદન 5,000 થી 5,500 કિલો હેક્ટર દીઠ થાય છે. અને આમ એનો જે દાણાનો ચળકાટ, આકર્ષક ચળકાટવાળા ઓછી એ ટાયરોનીઝ એક્ટિવિટી જેટલી રોટલી માટે ઉત્તમ હોય છે, આ રોટલી માટે આ જાત સારી ટુકડા ટાઈપ છે. એના લોહ તથા ઝીંક વધુ પ્રમાણમાં હોય છે, ગેરુ સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે. એના દર છે, ધારો કે GW 190 નો છે 100 કિલો છે, 125 કિલો દર વાળી જાતો છે 463, 451, 322, 273, 496, 173 છે. ને 150 કિલો જે રેટ છે બિયારણનો, એ ખાસ કરીને 366 લોક 1, GW 11, GW 1139, GW 1255, આનો 150 સુધી કિલો સુધી રેટ રાખવો જરૂરી છે. ખાતરની વાત કરીએ તો આપણે સમયસર, ધારો કે છાણિયું ખાતર તો આપણે નાખીએ છીએ, આપણે રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ઘઉંની વાવણી કરતા પહેલા બિયારણને જૈવિક ખાતરના આઇઝોટોબેક અથવા તો PSB નો કલ્ચરનો પટ એટલે 30 ગ્રામ પ્રતિ હેક્ટર બીજને આ પટ આપવો હોય તો પ્રવાહી જૈવિક ખાતર એઝોટોબેક્ટરની PSB કલ્ચર 500 મિલીલીટર પ્રતિ એકર PH સાથે જમીનમાં આપવાથી ઘણો ફાયદો થતો હોય છે. હવે બીજી વાત કરીએ તો વાવણી સમય જે છે, સમયસરની વાવણી માટે પાયાનું ખાતર જે છે એ 60 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને પોટાશ થતો આપવું જોઈએ. પૂરતી ખાતર છે એ 60 કિલોગ્રામ નાઇટ્રોજન, એ આપણે પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. મોડી વાવણી માટે 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટાશ નો આપણે ઉપયોગ કરવાનો હોય છે. એમાં પૂરતી ખાતર તરીકે 40 કિલોગ્રામ નાઇટ્રોજન છે. PH જ્યારે ડ્યુરમ જે જાત છે ઘઉંની, એ 60 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટાશનો ઉપયોગ કરવાનો હોય છે. પૂરતી ખાતર તરીકે તમે 60 કિલોગ્રામ નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે. પછી ખાસ કરીને સૂક્ષ્મ તત્વનું ગ્રેડ 4નું મિશ્રણ છે એ બહુ અગત્યનું છે. એમાં પણ આપણે વાત કરીએ તો એમાં જો એનું છે કે એમાં જે 4 ગ્રેડમાં ખાસ કરીને શું શું હોય છે, ફેરસ હોય છે, ઝીંક હોય છે, બરાબર. આ બેની ખામી દૂર કરવા માટે
આપણે ખાસ કરીને આનો છંટકાવ કરીએ તો સારું પરિણામ મળે છે. એમાં ફેરસ, મેગેનીઝ, ઝીંક, કોપર અને બોરોન આ એટલા તત્વો આમાં રહેલા હોય છે એટલે એનું પરિણામ આપણે સારું મળે છે. નિંદામણની વાત કરીએ તો એના માટે પેન્ડીમિથાઇલિન સ્ટોમ 1 કિલો સક્રિય તત્વ 600 લિટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ઘઉં ઉગે તે પહેલા એટલે દાવા પાણી પાઈ દીધું અને બીજે દિવસે જ એમાં છે ને છંટકાવ કરવો જરૂરી છે. પાક જો શેષ પણ અંદર સ્પૂર્ણ થઈ ગયું ને જો છંટકાવ કરશો તો ઘઉં ફેલ થવાની શક્યતા રહે એટલે ઘઉંના દાણા ફૂટે એ પહેલાં આનો છંટકાવ કરી દેવો છે. ઘઉંનો પાક જ્યારે 35 થી 35 દિવસનો થાય ત્યારે નિંદામણનાશક દવા મેટ સલ્ફ્યુરોન 8 ગ્રામનું પેકેટ પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જરૂરી છે. પાકને જે કટોકટી અવસ્થાઓ છે એ ખાસ જોઈએ તો એમાં ફૂટ એટલે કે વાવણી બાદ 18 થી 21 દિવસે, પછી 35 થી 40 દિવસે, પછી 50 થી 55 દિવસે, પછી 60 થી 70 દિવસે અને 75 થી 80 દિવસે અને પોકનો સમય છે 90 થી 95. આ એટલા જે છે આ 6 ગાળા છે એ ખાસ આપણે ઘઉંમાં સાચવી લેવો પડે એ સમય આપણે પિયત આપવું જરૂરી હોય છે. પાક સંરક્ષણની વાત કરીએ તો ઘેરુમાં જે છે એ ખાસ કરીને જે ઘેરુ પ્રતિકાર જાતો છે એ ખાસ કરીને વાવવી જોઈએ. પછી પાનનો સુકારો હોય તો એમાં પણ ખાસ કરી રોગ દેખાય ત્યારે મેકોજેટ છે બરોબર એ પણ આપણે છંટકાવ કરવો જોઈએ. દાણા પર કાળી ટપકી ગણાય આપણે કાળા ટપકાને કારણે ઘણી ભાવ ઓછા મળે છે એને કારણે આપણે ઉકસાની ભાવમાં થતી હોય છે તેના માટે મેકોજે 0.2% ના દરે બરોબર અથવા તો ક્લોરોફેનોલિન 0.2% ના દરે કોઈ પણ એક જે છે એનો છંટકાવ મોક અવસ્થાએ કરવો જરૂરી છે. ઉધઈ ખાસ કરીને આનો બહુ પ્રોબ્લેમ હોય છે ઘઉંમાં તો એના માટે પણ બાય એ ફેથ્રિન 10% છે 200 મિલિલિટર દવા 5 લિટર પાણીમાં ઉગાડી આગળની રાત્રે સારી રીતે પટ આપી ખુલ્લામાં સૂકીને બીજનું વાવેતર કરવું જોઈએ. આનું જે પટ આપીને કરીએ તો જે જમીનમાં ખાસ કરી ઉધઈ લાગતી એને જ આપણે ખાસ પટ આપવાની જરૂર છે બીજા બધામાં કાંઈ પટ આપવાની જરૂર નથી. અથવા તો ઊભા પાકમાં જો આવે આપણે આનું ઉપદ્રવ થાય ઉધઈનો તો ખાસ કરીને ફ્રિપોનિલ છે એ 5 SC 1.6 લિટર દવા 5 લિટર પાણીમાં મિશ્રણ કરી 100 કિલોગ્રામ ભેતી સાથે ભેળવી ફૂંકીએ બરોબર તો પણ સારું એનું પરિણામ આવે છે. ઉધઈ નિયંત્રણ ન કરવાથી ઘણી બધી ઉત્પાદન પર બહુ માઠી અસર થતી હશે. ઊભા પાકમાં ઉધઈ નિયંત્રણ દવા છાંટવા કરતાં બીજ માવજત આપીને જો કરવામાં આવે તો સારું એવું આપણે સફળતા મળે છે. કાપણીના સંગ્રહની વાત કરીએ તો કાપણી ખાસ કરીને સમયસર કરી લેવી જોઈએ. એનો સંગ્રહ પણ સારી રીતે કરવો જોઈએ. ઘરગથ્થુ ઉપયોગ માટે 100 કિલોગ્રામ દાણાને 750 ગ્રામ ઢીલીથી મોઈને સંગ્રહ કરવો અથવા તો 2 કિલોગ્રામ લીમડાના સૂકા પાન સાથે 100 કિલોગ્રામ દાણાને મિશ્રણ કરી પહેલાના જ પીકમાં સંગ્રહ કરવો આપણે ઘરે કરતા હોય. બિયારણ સંગ્રહ માટે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની 1 થી 2 ટીકડી પ્રતિ 1 ટન ઘઉં પ્રમાણે મૂકી હવા ચૂસ કરી સંગ્રહ કરવો તેમજ અનાજ સંગ્રહ માટે BSC DDT આ કોઈ પાવડર આપણે બને ત્યાં સુધી વાપરતા નથી પણ ખાસ કરીને આપણે આ જે ફોસ્ફાઇડયુક્ત જે ટીકડીઓ એલ્યુમિનિયમ ટીકડીઓ છે અથવા તો એનો જે પાવડર આવે છે એનો ઉપયોગ કરીએ તો સારું પરિણામ આપણે મળે છે. ઘઉંનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે આટલું કરો ઘઉંની વધુ ઉત્પાદન આપતી એ નવી સુધારેલી જાતોનું વાવતર કરો. વાવણીના સમય અનુરૂપ જાતની પસંદ કરી યોગ્ય સમયે 22.5 સેન્ટીમીટરના અંતરનું વાવતર કરો. ભલામણ કરેલ બિયારણનો દર રાખી વાવણી કરવી. જમીનનું પૃથ્થકરણ કરવાથી ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો ઉપયોગ પ્રમાણસર યોગ્ય સમયને યોગ્ય પદ્ધતિથી કરવો. પાકની કટોકટીની અવસ્થાએ અચૂક પિયત આપવું. યોગ્ય સમયે નિંદામણ કરવું. બિન પિયત વિસ્તાર માટે ભલામણ કરેલ સુધારેલી જાતો ખાસ કરીને વાવવી વધારે સારી છે. ઘઉંનું વધુ ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી સમયસર નવેમ્બર માસમાં મધ્યમાં કરવી જોઈએ. પ્રતિ હેક્ટર 120 કિલોગ્રામ નાઇટ્રોજન 60 કિલોગ્રામ ફોસ્ફરસ 60 કિલોગ્રામ પોટાશ આપવું જોઈએ. જેના પાયામાં ખાતા તરીકે 60 કિલોગ્રામ નાઇટ્રોજન 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 40 કિલોગ્રામ પોટાશ જે પાયાના ખાતા તરીકે આપવી આપી દેવું જોઈએ. અને પિયત ઘઉંના નિંદામણના રાસાયણિક નિયંત્રણ માટે પેન્ડીમિથાઇલ દવા તમને કીધું અગાઉ એ પ્રમાણે આપણે ઉપયોગ કરવો જોઈએ. દક્ષિણ સૌરાષ્ટ્રના મગફળી ઘઉં પકવતા વિસ્તાર માટે 15 ટન જે સાણી ખાતર ઉપયોગ કરવો અને આ ઉપરાંત પ્રતિ હેક્ટર 120 કિલો નાઇટ્રોજન 60 કિલો ફોસ્ફરસ 60 કિલો પોટાશ જો આપવામાં આવે તો સારું આર્થિક છે. આપણે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તાર પિયત એમની પૂરતી પરિસ્થિતિમાં ઘઉંને અઠવાડિયામાં અંતરે 50 સેન્ટીમીટર ઊંડાઈના કુલ 1-10 થી 12 પિયત આવતી ઘઉંનું સારું ઉત્પાદન મળે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઘઉં GW 322
જાતને વધુ સાફ થયો તો ગણો તમે અથવા કટોકટી વ્યવસ્થા આપવાથી ગણું ઉત્પાદન સારું મજબૂત હોય છે. તો આ રીતે ખેડૂત ભાઈઓ થોડુંક આપણે જો ધ્યાન રાખી અને વાવેતર કરવામાં આવે એ પ્રમાણે અને થોડી કાળજી લેશું તો આપણે નો ડાઉટ આપણે સારી સફળતા મળશે અને આપણે ઉત્પાદન પણ સારું મળશે. અસ્તુ.